મિત્રો, હળવદ અને ધાંગધ્રામાં નર્મદા કેનાલોમાં ડૂબી જવાના જે બનાવો છે દિવસે ને દિવસે વધી રહ્યા છે. અત્યારે આપણે છીએ ધાંગધ્રા તાલુકાના જસમતપુર પાસે, જે માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાં, એટલે જસમતપુર અને કુડા વચ્ચે જે મેલડી માતાજીનું મંદિર આવેલું છે, અને ત્યાંથી માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે. અને આ કેનાલમાં રાજપરનો એક યુવાન છે. આ રાજપરનો યુવાન ગઈકાલે કેનાલમાં પડી ગયો છે અને એની જે કંઈ શોધખોળ છે એ શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યારે ધાંગધ્રાની ફાયરની ટીમ તો અહીં આવી છે, પરંતુ પાણીમાં નથી પડ્યા, એ અહીંયા ઊભા છે. અને કદાચ એમની પાસે એવા કંઈ મશીનોની હોય કે ઊભા ઊભા એમને ખબર પડી જાય ક્યાં ડૂબ્યો છે અને ક્યાં પડ્યો છે, એમની સાથે પણ આપણે વાત કરશું. પરંતુ હાલ અત્યારે જે અહીંના સ્થાનિક લોકો છે, તાલુકા પંચાયતના જે સભ્ય છે, એ બધા અહીંયા આગળ છે. અને જે કંઈ અહીંયા બેઠું નાળું છે, અંડરગ્રાઉન્ડ છે, એટલે આ બાજુથી કંઈ બાવરાની કાપી નાખે ને ઓલી બાજુ નીકળે. કારણ કે આ જ જગ્યા ઉપર બતાવો, આ જ જગ્યા ઉપર આ યુવાન છે, એનું નામ છે મુકેશભાઈ ગોરધનભાઈ ઠાકોર, ઉંમર વર્ષ અંદાજે 32 થી 33 વર્ષનો આ યુવાન છે. અને ધાંગધ્રા તાલુકાના રાજપર ગામનો આ યુવાન છે. અને હળવદ અને ધાંગધ્રાના રણકાંઠાના જે કંઈ ગામો છે તે ગામોમાં ફેરી કરતો હતો, એટલે વેફર, નમકીન ને બિસ્કિટ ને આવું બધું જે વેચવાનું જે છે એ ફેરી કરતો હતો ઇકો લઈને. અને ગઈકાલે 3-1 વાગ્યાની આસપાસ અહીંયાથી જ્યારે આ યુવાન પસાર થતો હતો ને એની ઇકો પણ હજી એ જ જગ્યાઓ રોડ ઉપર જ પડી છે અને સીધી આ કેનાલમાં છલાંગ લગાવી દીધી છે. અને ત્યાર પછી જે લોકોને ખબર પડી અને અહીં આવ્યા, તપાસને કરી, પરંતુ હજુ સુધી આ યુવાનનો કોઈ પણ પ્રકારનો કંઈ પતો છે નહીં. રાજપર સીટના તાલુકા પંચાયતના સભ્ય આપણી સાથે છે, આપણે થોડીક તેઓ સાથે વાત કરીશ. પહેલાં તમારું નામ નહીં કહેજો. હર્ષદભાઈ ગોગાભાઈ ચૌહાણ, રાજપૂત. મારું નામ, મને 4:30 ખબર પડી એટલે હું કેનાલ દોડી આવ્યો. તાત્કાલિક આવીને મેં ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરી, પણ ટીમ છે પણ ટીમ પાસે કોઈ સાધનો છે નહીં, કોઈ જાતની બીજી ટ્રાય થઈ શકતી છે નહીં. બાકી આપણે પાણી ઘટાડવાનું કીધું, મામલતદાર સાહેબે પાણી ઘટાડવા દીધું, પણ જે ટીમ છે એમને ટીમ પાસે કોઈ સાધનો નથી, કોઈ ટ્રાય કરવામાં આવી નથી. આ છોકરાને આજ બપોરે 3 વાગે પડ્યો છે, અત્યારે 24 કલાક થશે, કોઈ ટ્રાય કરવામાં બીજી ના આવી. કારણ કે આ 32-33 વર્ષનો યુવાન રાજપર ગામનો જ છે અને તમે બધા એના સ્થાનિક લોકો અને સ્થાનિક જે તરવૈયાઓની બધા મહેનત કરે છે. ધાંગધ્રાની ફાયરની ટીમ તો આવી છે, પણ એની પાસે કોઈ એવા પૂરતા કંઈ સાધનો નથી, એટલે નથી પાણીમાં પડી શકતા કે નથી બીજી કોઈ શોધખોળ કંઈ કરી શકતા. કેવા થાય કે ભાઈ આ ફાયરની ટીમ અહીંયા આગળ છે હાજર? ફાયરની ટીમ છે, કાલે દોડી આવી હતી, પણ એમના પાસે કોઈ સાધનો નથી, સાધનો વગર શું કરે, કોઈ જાતના સાધનો નથી. તમે મામલતદારને એને વાત કરી, તાલુકા વિકાસ અધિકારીને એને પણ વાત કરી છે, તો પછી બીજી કોઈ ટીમને એને બોલાવે? કારણ કે પડી ગયો છે એ ફાઇનલ છે અહીંયા આગળ, અને જો શોધખોળ કરવામાં નહીં આવે તો પછી હમણાં તો કઈ રીતના મળવાનો જ છે? મામલતદાર સાહેબને મેં જાણ કરી સવારમાં કે ભાઈ મને NDRFની ટીમ ભેજો. બરોબર, મેં સવારમાં જ વાત કરી મામલતદાર સાહેબ કે હું ઉપર વાત કરી જોઉં, મેં ઇન્ડિયા તરવૈયા મોકલો, તરવૈયા સિવાય આમાં કંઈ પતે એવું છે નહીં. તમારું નામ શું? મુકેશભાઈ, તમારા કઈક સગા થાય? હા, મારા ભાન દીકરા, એટલે ટૂંકમાં કૌટુંબિક. શું ઈ ફેરી તો કરતા હતા હમણાં જાણ્યું, લગ્ન ને એવું થઈ ગયેલું? હા, લગ્ન થઈ ગયા, એક છોકરી. તો બધા પરિવારજનો પણ કાલના જયારે સમાચાર મળ્યા છે ત્યારના જયમાં પણ નહીં હોય, અને બધા આ ઓલી બાજુ હોય, નાલા ના ઓલી સાઈડ કે આમ જાય, એટલે 4 નાલા હે, ચારે નાળે બેઠા હે માણસો, 500 માળા ઉભો, 4 નાલા હે, ચારે નાલે 50-50 જણા જેવા હે, બધા નાલે ટૂંકમાં બધા રાહ જોઈને બેઠા હે કે અહીંયાથી ક્યાંક નીકળાય. પણ ટૂંકમાં તરવૈયાઓની ટીમો હોય, જે સરકારી તંત્રની જે મદદ મળવી જોઈએ, મદદ નથી મળતી. ના, એ નહીં મળી કોઈ મદદ. આ ભાઈ બિગડ વાળા આવ્યા પણ એમના પાસે કઈ છે નહીં, આવીને બેઠા એ. કાકા, તમે અહીંયા આગળ જ હતા કાલ મુકેશ, જ્યારે આ ઘટના બની ત્યારે શું આમ બન્યું તું? ઓટો બનાવતો કાલ, એટલે ગાડી ખાપતા, બે જણા હતા, અમે ગાડી ખાપતા હતા, મંદિર બનાવતા, બે જણા હતા, અમે ઘડી કાંઈ ઉમર ઉભો રહ્યો, અને કાંઈ હાલતો થયો, હાલતો થયો, એટલે મેં કીધું બહાર જવા, ત્યાં પેશાબ કરો. પછી ભાઈ અહીંયા આવી અને ચંપલ અહીંયા કાઢી અને કેનાલમાંથી ઊભા રહ્યા. પછી અહીંયાથી હાથ પાડ્યો કે અમારી ગાડી કે ઘરે મૂકી આવી જુઓ, અને હું કે પડી જઉં. મેં અમે ઓલો પછી બીજો ભાઈ હતો હારે એ જોડ્યો કે પડાય નહીં, કે રે રે મૂકા, રે રે મૂકા, ત્યાંથી ઝુમકો દઈ દીધો સાહેબ. અંડરગ્રાઉન્ડ નાડું હોય એટલે પછી તો કોઈ બચાવાય અંદર, કઈ થાય નહીં. એ ભાઈ અહીંયાથી હારી મારી, બીજો ભાઈ હતો એને અહીંયા લગી પાક હતા,
તમકો ખાબ કરી દીધા, પૈસા કઈ થાય નહીં, પછી નાલા માં ગરી જોઈએ અમે હોત જોઈએ. તો ખાસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ને એ બધા થોડી ધ્યાન આપે, કારણ કે આ પરિવારજનો મિત્રો ગઈકાલના જે છે કેનાલ કાંઠે છે, એના કુટુંબી જે છે એ બધા કેનાલ કાંઠે છે, કારણ કે ક્યાંક એમને એવી આશા છે કે હવે એનો મૃતદેહ ક્યાંકથી મળે, કારણ કે હવે જીવતો હશે એવી તો કોઈ અપેક્ષા જ નથી, કારણ કે નજરે જોવાનાર વ્યક્તિઓ કહી રહ્યા છે કે ભાઈ અહીંયા કેનાલમાં જે છે એને છલાંગ મારી હતી. ફાયરના અધિકારીઓ છે ત્યાં આગળ, આપણે પણ તેમની સાથે પણ થોડીક વાત કરીએ. અને હમણાં જ મેં મિત્રો તમને પહેલાં કહ્યું તેમ કે હળવદ અને ધાંગધ્રામાં જે મોરબી માળિયા અને ધાંગધ્રાની નાની જે કંઈ કેનાલો બ્રાન્ચથી પસાર થાય છે મિત્રો, તો આ બધી કેનાલોમાં અપમૃત્યુના જે બનાવો છે એમાં પણ એટલો જ જે કંઈ છે વધારો થતો આપણને જોવા મળે છે. અને ધાંગધ્રાની ફાયરની ટીમ છે, થોડીક આપણે એમની સાથે પણ વાત કરી. શું તમારું નામ? જયદીપસિંહ. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ટીમ આવી છે, કાલે આવી હતી ને આજે આવી છે, પરંતુ એમની પાસે પૂરતા કઈ સાધનો નથી, કેનાલમાં કોઈ પડતા નથી, સ્થાનિક પડતા એવું નથી, અંદર પાણીનું તો ઉપરથી પ્રેશર એટલું છે એટલા માટે. હા, એટલે અહીંયા આગળ વોકરો પાણીનો ફૂલ ભરે, અંદર ગાડી જાય એમ નથી એટલા માટે. બરોબર, કાલે સાંજે અમે આવ્યા હતા પણ કાલે અંધારામાં તો કઈ કામ થાય નહીં. એ તો આપણે સમજી કે અહીંયા તો બેઠું નાડું છે એટલે અહીંયાથી તો સીધું કઈ પડાય નહીં, જવાનો રસ્તો અમને ખબર હોય તો અમને લઈ જવા હોય તો હમણાં જઈએ અમે. પણ એને માની લીધું કે અમારે જવાનું જ છે, હમણાં રણમલપુર જ જવાનું, પણ એન્જાર બાજુથી અમે જવાના, તો કદાચ તમારે આવવું હોય તો અમારે ભેગા ભેગા આવો, તમે રસ્તો બતાવો. કાલની ઘટના બની અને આપણે તો બધા આ તાલુકાના છીએ એટલે સ્વાભાવિકપણે આપણને એકબીજાનું દર્દ આપણે સમજીએ કે ગઈકાલની જે ઘટના બની છે ને આજે હવે 24 કલાક જેવો સમય થયો છે. સરકારી તંત્રની એટલે આપણી ફાયરની ટીમને આવી તો કહી રહ્યા છે કે કોઈ પાણીમાં નથી પડતા, કે એમની પાસે પૂરતા કઈ સાધનો નથી. રણમલપુર જ જઈએ, આપણે ભેગા ભેગા આવો તો આપણે એ બાજુ બતાવે. પાણી નતું, અમે હોન્ડા લઈને ગયા હતા સાધન લઈને, બલાડી ની બધું ચેક કર્યું. અત્યારે પાણી વધી ગયું, અત્યારે પાણી વધી ગયું, ગામ વાળા એ કીધું કે ગાડી અહીંથી કાઢતા નહીં. એટલે પણ કદાચ જો એવું હોય કે આપણી ટીમ થી, કારણ કે શક્ય ન હોય આપણી ટીમ થી કામ, તો પછી તમે શું ઉપર રિપોર્ટ કરો તો બીજા તરવૈયાઓ નહીં આવે. પછી અહીંના અધિકારીઓ એમને તમને લેતા ગાડી લઈને. તો ખાસ મિત્રો અત્યારે આપણે આ જસમતપુર ને કુડા વચ્ચેથી જે માળિયા બ્રાન્ચ ની નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાં હતા મિત્રો. અને મુકેશભાઈ ગોરધનભાઈ ઠાકોર ઉંમર વર્ષ 32 થી 33 વર્ષનો આ યુવાન છે, ને જે નમકીનની ને પીપરની ને બિસ્કીટની નાવી ફેરી કરે છે ઇકો કાર લઈને, અને રાજપર જે ધાંગધ્રાનું છે ત્યાં આગળ જ્યાં રહે છે મુકેશ. અને ગઈકાલે 3-1 વાગ્યાની આસપાસ આ જ જગ્યા ઉપર જ્યાં આપણે ઊભા છીએ ત્યાં આગળ જ આ યુવાને નર્મદા કેનાલમાં ઝંપલાયું છે 3-1 વાગ્યાની આસપાસ. ને અત્યારે 12:30 જેવો સમય થઈ ગયો છે, હજુ સુધી આ યુવાનનો કોઈ પણ પતો નથી. અહીંના તાલુકા પંચાયતના સભ્યને પણ અહીં છે, ગામના આગેવાનો પણ અહીં છે, એના પરિવારજનો જે છે એ પણ જુદા જુદા નાલે બેઠા છે અને કહી રહ્યા છે કે ફાયરની ટીમ ધાંગધ્રાથી તો ગઈકાલે પણ આવી હતી ને આજે પણ આવી હતી, પરંતુ એ પાણીમાં પડતા નથી, એમની પાસે પૂરતા સાધનોની કંઈ છે ને એટલે એમનો સાથ સહકાર જે કંઈ છે એ મળતો નથી. ફાયરના અધિકારીઓ કહી રહ્યા છે કે આગળ અમને રસ્તો બતાવે તો અમે એ બાજુ જઈએ, બાકી અહીંયા તો અત્યારે પાણી છે એટલે એ પણ આવીને હમણાં અહીંયા કેનાલ કાંઠે જે છે મિત્રો એ ઊભા છે. હવે એક એવી આપણે મિત્રો આશા રાખીએ કે આ જે યુવાન છે એનો વહેલી તકે પતો મળી જાય. આભાર મિત્રો. હાલો.